આવી છું આકૃતિ આર્ટ ગ્રુપ્સ છે અને અહીંયા ખૂબ જ સરસ જેના પેઇન્ટિંગ્સને એવું હોય ને એ અહીંયા રાખે છે. ટોટલ 100 પેઇન્ટિંગ્સને એવું છે, તો ચાલો આપણે એની વિઝિટ લઈ લઈએ. હેલો, મારું નામ શિવાલી છે. તમારું નામ? મારું નામ નિખિલ. તમારા ડ્રોઈંગ્સ આ તમારા છે ને? ખૂબ જ સરસ સ્કેચ છે. તમે મને થોડી ગ્રીટ આપશો અને કેવી રીતે કરવું, કઈ કઈ સજેશન્સ? આ પેપર છે ખાસ ડ્રોઈંગ માટે આવે છે, ટેક્સચર પેપર છે, અને એમાં ઇફેક્ટ સૌથી વધારે જ્યારે બ્લેન્ડિંગ ટૂલ યુઝ કરે છે ત્યારે ઇફેક્ટ એની વધારે આવે છે. કોઈ પણ પેપર છો એમાં ટેક્સચર બહારે આવે જ્યારે શેડિંગ આપી ત્યારે. અને ખાસ તો બ્લેન્ડિંગ ટૂલ હોય કે ઇરેઝર હોય કે પેન્સિલ હોય એને રાઉન્ડ મૂવમેન્ટમાં યુઝ કરવું, એટલે ક્યાંય સ્ટ્રોક ન દેખાય જ્યાં શેડિંગ હોય ત્યાં. આ એક શેડિંગ માટે ખાસ મહત્ત્વનું છે, રિયલિસ્ટિક બનાવવું હોય ત્યારે. જે પણ કોઈ પાર્ટી છે બધાના બહુ મસ્ત છે. અને એકચ્યુઅલી આ તો કોઈને ગોડ ગિફ્ટ છે. અમે તો એક સારું ફ્લાવર બી નથી કરી શકતા, તો આ જે કરતા બહુ સારું વર્ક છે. અને અમે જેટલા પણ ડ્રોઈંગ્સને પેઇન્ટિંગને સ્કેચ જોયા એકદમ યુનિક છે. બધા પાસે ઘણા ઘણા ન્યૂ ક્રિએટિવ આઈડિયાઝ છે. સો એવરી વન પ્લીઝ કીપ ઇટ અપ, ગોડ બ્લેસ યુ. એક્ચ્યુઅલી આ એક્રેલિક પેઇન્ટિંગ છે જે મારા થોટ્સ ક્રિએટ કરવા માટે, મારા થોટ્સથી બનાવેલું છે મારું પેઇન્ટિંગ. અને આ પેઇન્ટિંગ થતા 15 ડેઝ, એકાદ મહિનો 15 ડેઝ જેટલું થયું છે. બહુ મસ્ત કહી છે. એની અંદર શું કેમિકલ અને પ્લસ નાઇટ બ્લુ પાવડર. ઓકે. અને પેઇન્ટિંગ જે છે ને એ શિવ અને જીવ વિશેનું છે, આખું મોક્ષ માટેનું. અને મિરર આર્ટ કહેવાય આને. સૌથી યુનિક છે. એક્રેલિક મીડિયમ યુઝ કર્યો છે. અને આ કોન્સેપ્ટ છે ને થાઈલેન્ડના જે મંદિર અમુક જે હોય ને, લોકો એ ટાઈમ પર એક જ પથ્થરમાંથી ઉતરીને આખા મંદિર રેડી કરતા હતા. એ કોન્સેપ્ટ પર આ બનાવ્યું છે. બધું વિન્ટેજ લુક આવી થાઈલેન્ડના જે ગણેશજીના મૂર્તિ હોય ને એ લોકોનું સ્ટ્રક્ચર્સ આવું હોય છે. કેટલો ટાઈમ લાગ્યો છે તમને બનાવવા? 6 કલાક. 6 અવર. આપણે ફરી એક વાર આવા સરસ વિડીયોમાં મળશું. ટેક કેર એન્ડ બાય.